हेलो फ्रेंड्स, मारी चैनल में तमारू स्वागत है। आज आप एक नवी रेसिपी लईने आव्या छीए जे दरेक गुजराती घर में बनती ज होय छे। कोई पण त्यौहार होय के कोई पण प्रसंग होय त्यारे बनती ज होय छे आ रेसिपी। तो आज आपने छूटी लापसी लईने आव्या छीए। तो लापसी ने बधाना घर में बनती ज होय छे, तो कई रीते आपणे एने बनावानी छे तेनी रेसिपी आजे शेर करवानी छे। तो चलो जाजी वात करी आवाने आपणे रेसिपी तरफ वळीशुं। तो तमे जोई शको छो अहीं मैं जाडा तळियावाळी एक कढ़ाई लई लीधेली छे। तो आपणे एमां भाखरीनो लोट यूज करवानो छे। तो एक कप जेटलो मैं भाखरीनो लोट लीधेलो छे, जे आपणे करकरो आवे छे घऊनो लोट ए लीधेलो छे। तो आपणे एने पहेला ड्राई रोस्ट करी लेवानो छे थोड़ूक ऑइल नाखीने। तो आ रीते थोड़ू बे मिनिट माटे चलावीने आपणे एमां एक थी बे चमची जेटली तेल उमेरवानो छे। अने हाँ, आपणे आ तेल ज उमेरवानुं, तमे घीमां पण आ रेसिपी बनावी शको छो અને આનો ટેસ્ટ જોરદાર જ આવે છે। તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો। થોડું આપણે તેલ નાખીને આપણે સારી રીતે એને શેકી લેશું, એકદમ સરસ રીતે એની સુગંધ આવે ત્યાં સુધી આપણે એને શેકી લેશું। તમે જોઈ શકો છો શરૂઆતમાં એકદમ વ્હાઇટ કલરનો લોટ હતો અને અત્યારે સહેજ સહેજ બ્રાઉન કલરનો થઈ ગયેલો છે। તો આપણો લોટ શેકાઈ ગયેલો છે અને શેકાતા 5-10 મિનિટ લાગે છે લો ફ્લેમ ઉપર। તો આપણે બીજી તરફ વળીશું। તો મેં એ જ પેનમાં થોડું એક કપ જેટલું લોટ લીધેલો હતો, તો અડધો કપનું આપણે પાણીનું મેઝરમેન્ટ રાખવાનું છે। તો તમારી લાપસી એકદમ સરસ રીતે છૂટી બનશે। અને 1-2 ચમચી જેટલું આપણે એમાં ઘી એડ કરીશું। આ ઘી મેં ઘરે બનાવેલું છે, તમારે એની રેસીપી જોવી હોય તો તમને હું લિંકમાં આપી દઈશ અને તમે મારી ચેનલ ઉપર તમે જોઈ શકો છો। અને 1/2 વાટકી મેં ગોળ ઉમેરેલો છે। અહીં ગોળ તમે તમારે મીઠાશ પ્રમાણે ઉમેરી શકો છો, વધારે કે ઓછો કરી શકો છો। આ લાપસીમાં ગોળ થોડો ઓછો જ સારો લાગે છે। તો તમે 1/2 વાટકી લોટ લેવાનો, 1/2 વાટકી પાણી લેવાનો અને 1/2થી થોડીક ઓછી જેટલો આપણે ગોળ લેવાનો છે। અને આ પાણી એકદમ સારી રીતે ઉકળે ત્યાર પછી આપણે બીજી પ્રોસેસ તરફ વળીશું। તો તમે જોઈ શકો છો આપણે જે શેકેલો લોટ હતો એ બધો આમાં આપણે એડ કરી દીધેલો છે અને સારી રીતે આપણે એને ચલાવી લઈશું ફટાફટ। અને હા, પહેલી કઢાઈ મને થોડી નાની લાગી એટલા માટે મેં થોડી ઊંડી અને મોટી કઢાઈ અહીંયા ટ્રાન્સફર કરી લીધેલી છે। તમે શરૂઆતમાં ધ્યાન રાખજો કે મોટી થોડી કઢાઈ હોય તો તમને ચલાવવામાં સહેલાઈ રહેશે। આ રીતે આપણે ફટાફટ ચલાવી લેવાનું છે અને જો તમે આમાં વધારે પાણી નાખશો તો એકદમ ચીકણું ચીકણું થઈ જશે, એટલા માટે જ આ પરફેક્ટ મેઝરમેન્ટ છે। તો તમે ટ્રાય કરજો। અને ઉપરથી 1-2 ચમચી આપણે ઘી એડ કરેલું છે અને આ રીતે સારી રીતે આપણે એને ચલાવી દઈશું। અહીં મેં ટોટલ 3-4 ચમચી જેટલું ઘી એડ કરેલું છે અને આ લાપસી બનતા 5 જ મિનિટ લાગે છે। તો તમે જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ। તો બસ આપણી રેસીપી રેડી થઈ ગયેલી છે અને ગેસ બંધ કરીને ઉપર ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે એને રેસ્ટ કરવા દેશું, ત્યાર પછી આપણે પીરસી શકીએ છીએ। તો 5 મિનિટ થઈ ગયેલી છે, તમે જોઈ શકો છો એકદમ સરસ એવી લાપસી આપણી રેડી થઈ ગયેલી છે। તો અહીં મેં ટોપરાનું ખમણ એડ કરેલું છે અને થોડા ડ્રાય ફ્રૂટ એડ કરેલા છે, આ ઓપ્શનલ છે, તમે ના નાખો તો પણ ચાલે, આનો ટેસ્ટ એમણામ પણ બહુ જ સરસ લાગે છે। અને આ લાપસી લીલા મરચાં તળેલા હોય એની સાથે બહુ જ સરસ લાગે છે, તો તમે આ કોમ્બિનેશન જરૂરથી ટ્રાય કરજો। અને હા ફ્રેન્ડ્સ, નવી ને નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે પણ શેર કરવાનું ના ભૂલતા। તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય બાય।